ઊંધિયું આપણને બધાને ખૂબ જ ભાવતું હોય છે, અને શિયાળામાં તો ખાસ મોસ્ટ ઓફ બધાના ઘરમાં ઊંધિયું બનતું જ હોય છે. અને જો એમાં ભરેલું ઊંધિયું મળી જાય તો દેખાય છે ને એકદમ સરસ ભરેલું ઊંધિયું. તો ચાલો આજે બનાવી લઈએ કાઠિયાવાડી સ્પેશિયલ એકદમ ટેસ્ટી ચટાકેદાર ભરેલું ઊંધિયું. તો તેના માટે આપણે પહેલાં ભરવાનો મસાલો બનાવી લઈશું. તો તેના માટે 3 મોટી ચમચી શેકેલો ચણાનો લોટ, 3 મોટી ચમચી ધાણા જીરું, 3 મોટી ચમચી ટોપરાનું ખમણ, 2 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી હળદર, 3 મોટી ચમચી શેકેલા શિંગદાણાનો પાવડર, 3 મોટી ચમચી લીલું લસણ અને 3 મોટી ચમચી કોથમીર, 1 નાની ચમચી વરિયાળી, 2 મોટી ચમચી લીંબુનો રસ અને 2 ચમચી ગોળ. અહીંયા ખટાશ ગળિયાશ તમને ભાવે એટલી તમે ઉમેરી શકો છો. સાથે થોડીક હિંગ, 2 મોટી ચમચી સિંગ તેલ, 1 મોટી ચમચી ગરમ મસાલો અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવાનું. આટલી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે. આગળ પણ મેં તમને 3 મહિના કઈ રીતે તમે ભરેલો મસાલો સ્ટોર કરી શકો તેની રીત બતાવી છે. તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી જોઈ શકો છો. હવે મસાલો આપણે સાઈડમાં મૂકી દઈએ અને ભરવાની સામગ્રી લઈ લઈએ. તો મેં અહીંયા નાના બટેકા, રવૈયા, મોળા મરચાં અને કાચા ટમેટાં લીધા છે. અહીંયા આ બધા શાકભાજીને સરખી રીતે ધોઈને પહેલાં મેં નિતારી લીધા છે. અને હવે રવૈયાને આવી રીતે 4 કટકા કરી લેવાના, સાથે બટેકાને આપણે આડો અને ઊભો એમ 2 કટકા કરવાના, જેથી બટેકા સરસ ને જલ્દી ચડી જાય. નકર બટેકાને હંમેશા ચડતા વાર લાગતી હોય છે, તો આ રીતે કરવાથી એ જલ્દી ચડી જાય છે. સાથે કાચા ટમેટાને પણ આપણે ભરીશું. તો તેના માટે ઉપરનું ડીટીયું એનું કાઢી લેવાનું અને એનો ગરબનો ભાગ હોય તે આપણે એમાંથી કાઢી લેવાનો છે. તો આ રીતે આપણે એમાંથી ગરબનો ભાગ કાઢી લેવાનો છે. અને સાથે આપણે મરચાં પણ આવી રીતે ભરીશું. તો મેં અહીંયા મોળા મરચાં લીધા છે, તો એમાંથી હું બીનો ભાગ નથી કાઢવાની. જો તમે તીખા થોડાક મરચાં લીધા હોય તો પછી તમારે બીનો ભાગ કાઢી લેવો. અને પછી આમાં દબાવી દબાવીને આપણે જે મસાલો તૈયાર કરીને રાખો તે ભરતું જવાનું. મસાલો તમને ભાવે એટલો તમે ભરી શકો છો. બટાટાને પણ આવી રીતે જ ભરી લેવાના આપણે. અહીંયા શાકભાજી તમને જે ભાવે તે લઈ શકો છો, જે વધારે ભાવતા હોય તે વધારે લઈ શકો છો, જે ઓછા ભાવતા હોય તમે એ ઓછા પણ લઈ શકો છો. આવી રીતે ટમેટાને પણ દબાવી દબાવીને ભરી લેવાનું અને રવૈયાને પણ ભરી લેવાનું. તમે જોઈ શકો છો મેં બધા શાકભાજી તૈયાર કરી લીધા છે ભરીને. હવે આપણે એને વરાળે બાફવાના છે. હવે મેં અહીંયા પહેલાં જ ઢોકળીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ઉકળે એટલે પહેલાં આપણે એમાં બટેકા ઉમેરી દેવાના છે. બટેકા તમે જેવડી સાઇઝના લીધા હોય એ પ્રમાણે એને વાર લાગે છે પાકવા. મેં અહીંયા મીડિયમ કરતાં થોડાક નાના લીધા છે, તો આને 5 મિનિટ ચડતા વાર લાગે છે. એટલે કે મેં ફૂલ ગેસ ઉપર 5 મિનિટ પહેલાં એને પકાવી લીધા છે. જો તમે થોડાક મોટી સાઇઝના લીધા હોય તો 8 થી 10 મિનિટ પહેલાં પકાવી લેજો. 40% બટેકા ચડી જાય પછી જ બાકીનું બીજું શાકભાજી ઉમેરવાનું, કેમ કે એને વધારે વાર નથી લાગતી ચડતા. હવે 5 મિનિટ મેં ફૂલ ગેસ ઉપર બટેકાને પહેલાં બાફી લીધા, પછી બીજા શાકભાજી ઉમેરીને પાછા આપણે 10 થી 12 મિનિટ એને ફૂલ ગેસ ઉપર પકાવી લેવાના છે. હવે જ્યાં સુધીમાં શાકભાજી બફાય છે ત્યાં સુધીમાં બીજા શાકભાજી તળી રાખીએ. તો તેના માટે તેલ ગરમ કરવાનું અને તેમાં 150 ગ્રામ જેટલું સકરિયું લેવાનું, સાથે 150 ગ્રામ જેટલું સુરણ લેવાનું છે. આ બંનેને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ તળી લેવાનું છે પહેલાં. હવે ગેસને ફૂલ કરી દેવાનો અને 100 ગ્રામ જેટલા વટાણા, 100 ગ્રામ જેટલી તુવેર અને 100 ગ્રામ જેટલા લીલા ચણા ઉમેરી દેવાના. અને આને આપણે પાછું 2 થી 3 મિનિટ ફૂલ ગેસ ઉપર તળી લેવાનું. પછી તેમાં 100 ગ્રામ જેટલી પાપડી, 100 ગ્રામ જેટલી વાલોળ અને 100 ગ્રામ જેટલી વાલોળ પાપડી ઉમેરી દેવાની અને 100 ગ્રામ જેટલું રતાળું ઉમેરી દેવાનું. જો અહીંયા શાકભાજી તમારે અલગ અલગ તળવા હોય તો તમે અલગ અલગ પણ તળી શકો છો. બસ 80% ચડી જાય ને એટલા જ આપણે એને પકાવવાના છે. હવે અહીંયા તમે જોઈ શકો છો શાકભાજીને આપણે 80% ચડવા દેવાના છે, વધારે ઓવરકુક નથી કરવાના. તો શાકભાજી અહીંયા 80% ચડી ગયું છે અને ચડતા 5 થી 7 મિનિટનો સમય લાગશે જો ફૂલ ગેસ હશે તો. તો હવે શાકભાજીને તેલમાંથી નિતારીને પ્લેટમાં લઈ લીધા છે અને
10-12 મિનિટમાં તમે જોઈ શકો છો આપણે જે વરાળે બાફવા શાકભાજી મૂક્યા હતા તે પણ બફાઈ ગયા છે. આને પણ આપણે 80% જ ચડવા દેવાના છે, ઓવરકૂક નથી કરવાના, નહીતર પછી જ્યારે આપણે એને બધા શાકભાજી સાથે પકાવશું ત્યારે એ છૂટું પડી જાય છે અને એમાંથી મસાલો છૂટો પડી જાય છે. તો આ શાકભાજી પાકી ગયા છે અને સાઈડમાં મૂકી દઈએ. અને હવે જાડા તળિયાવાળું મોટું વાસણ લઈ લેવાનું છે અને તેમાં 4 મોટી ચમચી તેલ મૂકવાનું, પછી તેમાં 2 મોટી ચમચી વરિયાળી, 1 નાની ચમચી અજમો, 2 મોટી ચમચી તલ, થોડાક સૂકા મરચાં અને તમાલપત્ર ઉમેરી દેવાના છે. અને આ બધી વસ્તુને આપણે સરસ ફૂટવા દેવાની. પછી તેમાં આપણે જે શાકભાજી તળીને રાખ્યું છે તે ઉમેરી દેવાનું પહેલાં, અને એક વખત એને મિક્સ કરી દેવાનું. ગેસ અત્યારે મીડિયમ કરી દેજો. હવે આમાં 50 ગ્રામ જેટલું લીલું લસણ, 2 મોટી ચમચી ટોપરાનું ખમણ, 3 મોટી ચમચી ધાણા જીરું, 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, આટલી વસ્તુ ઉમેરી દેવાની અને સરસ મિક્સ કરી દેવાની. અને મસાલાને આપણે તેલ સાથે 2-3 મિનિટ ચડવા દેવાનું. ગેસ અત્યારે મીડિયમ જ રાખજો. કેટલાક લોકો ઊંધિયામાં કોબીજ, ફ્લાવર, સફરજન, દ્રાક્ષ સાથે કાજુ, બદામ તે પણ ઉમેરતા હોય છે, જે રજવાળી ઊંધિયું કહેવામાં આવે છે. જો રજવાળી ઊંધિયુંની રેસીપી જોઈતી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો, તેની રેસીપી પણ હું તમને બતાવી દઈશ. હવે પછી આપણે જે શાકભાજી ભરીને રાખ્યા તે બધા મેં આમાં ઉમેરી દીધા છે, અને જો મસાલો જોઈતો હોય તો તે પણ ઉમેરી દેજો. આમાં સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. મીઠું મેં મસાલામાં જ ઉમેર્યું હતું, બાકી ક્યાંય ઉમેર્યું નથી, તો એ પ્રમાણે મીઠું ઉમેરવાનું. અને એમાં ગરમ પાણી ઉમેરી દેવાનું. આમાં હંમેશા ઊંધિયામાં જ્યારે પણ ઉમેરો ત્યારે ગરમ પાણી ઉમેરજો, જેથી ટેસ્ટ પણ સરસ આવે અને જલ્દી પાકી જાય. તમે અહીંયા થોડુંક ગરમ પાણી ઉમેરી દીધું છે અને આને આપણે હલાવી લઈએ એક વખત, એટલે ખબર પડે કે આપણને પાણીની કેટલી જરૂર છે. હજુ હું થોડુંક પાણી ઉમેરી દઉં છું. મેં અત્યારે ટોટલ 300 ml જેટલું પાણી ગરમ ઉમેરી દીધું છે. હવે આને આપણે ઢાંકી દઈએ અને ધીમા ગેસ ઉપર 5 મિનિટ ચડવા દઈએ. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો થોડુંક પાણી ઓછું પણ થઈ ગયું છે. હવે એમાં 1 નાની ચમચી હળદર ઉમેરી દઈએ. હળદર તમે જ્યારે પણ ઉમેરવી હોય ત્યારે ઉમેરી શકો છો, અત્યારે પણ ઉમેરી શકો છો, અને લાલ મરચું ઉમેરું ત્યારે ઉમેરવી હોય તો ત્યારે પણ ઉમેરી શકો છો. હવે આને એક વખત સરસ મિક્સ કરી દઈએ. હળવા હાથે મિક્સ કરજો. 5 મિનિટ પછી એક વખત ચોક્કસ હલાવી લેવું, જેથી નીચે તળિયે દાઝે નહીં વસ્તુ. હવે સાથે આપણે મુઠિયા પણ ઉમેરી દઈએ અને મુઠિયાને પણ એક વખત મિક્સ કરી લઈએ. મુઠિયું ઉમેરવાથી જે શાકભાજીમાં પાણી હશે તે પણ મઠિયું પી જશે, અને જો પાણી ના હોય તો એ તેલ પી જાય છે. એટલે ખાસ કરીને મુઠિયું ઉમેર્યા પછી થોડુંક ગરમ પાણી પાછું ઉમેરી દેજો. મેં અહીંયા પાછું 100 ml જેટલું પાણી ઉમેરી દીધું છે. ટોટલ 400 ml જેટલું પાણી ઉમેર્યું છે. આ માપથી સૂકું શાક બને છે. જો તમારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો 600-700 ml જેટલું ગરમ પાણી ઉમેરજો ટોટલ. અને આને પાછું ઢાંકીને 10 મિનિટ ચડવા દઈએ. તો તમે જોઈ શકો છો 10 મિનિટમાં ઊંધિયું સરસ ચડીને તૈયાર થઈ ગયું છે. હવે આમાં એક ઉપરથી લાસ્ટમાં વઘાર કરવાનો હોય છે. તેના માટે 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવાનું, તેમાં હિંગ ઉમેરવાની, સૂકા મરચાં અને તમાલપત્ર ઉમેરવાના, સાથે 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 નાની ચમચી ધાણા જીરું અને 1 મોટી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો અને આમાં વઘાર કરી લેવાનો. ફ્રેન્ડ્સ, આ ક્લિપ મારાથી શૂટ નહોતી થઈ, કેમ કે કેમેરો બંધ થઈ ગયો હતો, તો એ હું તમને બતાવી નથી શકી. એની સાથે મેં થોડીક કોથમીર ઉમેરી દીધી હતી અને 1/2 કપ જેટલો ભરેલો મસાલો વધ્યો હતો તે પણ ઉમેરી દીધો છે. તમારે જો વઘાર કરવો હોય તો વઘાર ન કરો તો પણ ચાલશે, તો એમનેમ જ તમે સર્વ કરી દેશો તો પણ ઊંધિયું સરસ લાગશે. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ભરેલું ઊંધિયું. આ રીતે ઊંધિયું ચોક્કસથી ટ્રાય કરજો. આને તમે પૂરી, પરોઠા, થેપલા, રોટલી, ઇવન ભાખરી સાથે સર્વ કરશો તો પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે ચોક્કસથી ઊંધિયું ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો, અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દેજો.
તો તમે એન્જોય કરો આ કાઠિયાવાડી ભરેલું ઊંધિયું. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.